આજના એપિસોડમાં આપણે સ્વતંત્ર સેનાની રમેશ સ્વામીને યાદ કરીએ છીએ, જેમનું 5 ફેબ્રુઆરી 1947ના રોજ અવસાન થયું હતું. તેઓ તત્કાલીન ભરતપુર રાજ્યના જાણીતા સ્વતંત્ર સેનાની હતા. વ્યવસાય શિક્ષક રમેશ સ્વામી 1937માં ભરતપુર પ્રજા પરિષદના સક્રિય સભ્ય બન્યા. તેમણે જવાબદાર સરકાર માટે લોકોને સંગઠિત કરવાની પ્રવૃત્તિઓમાં ભાગ લીધો અને ભરતપુર શાસક સામે સત્યાગ્રહનું આયોજન કર્યું. રાજ્યના તમામ ભાગોમાં પ્રવાસ કર્યો. મે 1939માં તેમણે ભરતપુર પ્રજા પરિષદના નેતૃત્વ હેઠળ આયોજિત સત્યાગ્રહમાં ભાગ લીધો. પરિણામે તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. 1942માં રમેશ સ્વામીએ ભરતપુર રાજ્યમાં ભારત છોડો ચળવળમાં ભાગ લીધો હતો અને ભારતના સંરક્ષણ નિયમ હેઠળ તેમની ધરપકડ કરવામાં આવી હતી અને થોડા સમય માટે જેલમાં રાખવામાં આવ્યા હતા. ફેબ્રુઆરી 1947માં રમેશ સ્વામીએ ભરતપુર રાજ્યમાં ભૂસાવર અને અન્ય સ્થળોએ ભિખારી વિરોધી ચળવળમાં ભાગ લીધો હતો. પોલીસે આ આંદોલન સામે ઘણી જગ્યાએ ક્રૂર કાર્યવાહી કરી હતી. રમેશ સ્વામીને ત્યાં જતા અટકાવવામાં આવ્યા હતા અને બસમાં બેસવા દેવામાં આવ્યા ન હતા. વિરોધરૂપે સત્યાગ્રહીઓએ બસની આગળ સૂઈ ગયા. પોલીસના આદેશ પર બસ સત્યાગ્રહોને કચડીને નિર્દયતાથી આગળ વધી. રમેશ સ્વામી અને અન્ય ઘણા લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. અમે આજે આ તમામ મહાન શહીદોને સલામ કરીએ છીએ. વતન પે જો ફિદા હોગા, અમર હો નૌજવાન હોગા, રહેગી જબ તલક દુનિયા યે અફસાના બયા હો. આજે આપણે જયંતિયા સ્વતંત્ર સેનાની યુગીરી દિલોઈને પણ યાદ કરીએ છીએ, જેઓ 5 ફેબ્રુઆરી 1862ના રોજ શહીદ થયા હતા. ઓઓગીરી દિલોઈ જયંતિયા હિલ્સના પ્રદેશ પ્રમુખ, મેઘાલયમાં તેમના મૂળ ગામ શાંગપુંગને કબજે કરવાના પ્રયાસને કરી રહેલા બ્રિટિશ સશસ્ત્ર દળોને પ્રતિકાર કરવામાં અગ્રણી ભૂમિકા ભજવી હતી. અંગ્રેજો દ્વારા જયંતિયા લોકો સાથેના ખરાબ વર્તન અને તેમના પર હાઉસિંગ ટેક્સ અને ઇન્કમ ટેક્સ લાદવાને કારણે જયંતિયા પ્રદેશમાં અશાંતિ ફેલાઈ હતી. જયંતિયાઓએ શસ્ત્રો ઉપાડ્યા. યુગીરી દલોઈ તેમના યોદ્ધાઓ સાથે બહાદુરીપૂર્વક લડ્યા અને શહીદ થયા. અમે આજે આ મહાન જયંતિયા સ્વતંત્ર સેનાનીને સલામ કરીએ છીએ. આજે આપણે પ્રખ્યાત શાસ્ત્રીય ગાયિકા જુથિકા રોયને પણ યાદ કરીએ છીએ, જેઓ 5 ફેબ્રુઆરી 2014ના રોજ અવસાન પામ્યા હતા. તે મહાત્મા ગાંધીની પ્રિય ગાયિકા હતા. ગાંધીજી દરરોજ તેમની પ્રાર્થના પહેલાં તેમના ભજનો સાંભળતા હતા. આઝાદી પહેલાના દિવસોમાં આધુનિક મીરા તરીકે જાણીતી જુથિકા રોય મીરાબાઈના સ્ત્રોત ગાવા માટે લોકપ્રિય હતા. જ્યોતિકા રોય ઓલ ઇન્ડિયા રેડિયો પર પહેલી વાર ગાયું ત્યારે તે માત્ર 7 વર્ષના હતા. કાઝી નઝરુલ ઇસ્લામ તેમના પ્રથમ ગુરુ હતા. 1946માં ગાંધીજીએ તેમને બંગાળમાં સાંપ્રદાયિક તણાવના અશાંત દિવસોમાં કલકત્તામાં તેમના ભાષણ પહેલા જ એક સ્ત્રોત ગાવાનું કહ્યું હતું. 15 ઓગસ્ટ 1947ના રોજ જવાહરલાલ નહેરુએ તેમને તેમના કાર્યક્રમની 15 મિનિટ વીતી ગયા પછી પણ ધ્વજ ફરકાવ્યો ત્યાં સુધી ગાવાનું ચાલુ રાખવા વિનંતી કરી. હિન્દી અને બંગાળી સિવાય જ્યોતિકા રોયે બીજી ઘણી ભાષાઓ જેમ કે ઉર્દુ અને તમિલમાં પણ ગીતો ગાયા છે. આ પ્રખ્યાત ભારતીય શાસ્ત્રીય ગાયકને અમારી શ્રદ્ધાંજલિ. મીર